જે નકલી આઈડી બનાવીને જે યુવતીને પરેશાન કરવાનો સમગ્ર મામલો હતો, કોની ધરપકડ કરવામાં આવી, શું ગુનો દાખલ કરવામાં આવ્યો? અમદાવાદ ગાંઠનોડિયા ખાતે એક મહિલાબેન જે રહે છે એમને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ એવી આપેલ હતી કે બે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોતાને તથા એ બેનની જેની જે વ્યક્તિ સાથે સગાઈ થવાની હતી એ વ્યક્તિને અમુક ખોટા પ્રકારના મેસેજો કરે છે અને એ મેસેજોના કારણે પોતાની સગાઈ બી તૂટી જાય એવી શક્યતા છે અને આ ફેક આઈડીઓ હોવાની એમની રજૂઆત કરેલી, જે બાબતે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી અને આ ફરિયાદનોએ આ જે બંને આઈડી અંગે ટેકનિકલ એનાલિસિસ કરી અને તપાસ કરતાં આ ગુના કામે આરોપી અર્પિત રાવત કે જે નરોડા અમદાવાદ ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી અર્પિત છે એ અમદાવાદ ખાતે ઈસી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને જે આરોપી બેન, આરોપી ભાઈ તથા ફરિયાદી બેન જે બંને વિરમગામ તરફના વતની હોય અને એ એક જ વતન હોવાના કારણે એકબીજાના પરિચયમાં આવેલા અને બંને વચ્ચે મિત્રતા થયેલી, ત્યારબાદ આ બેનની સગાઈ નક્કી થતાં અને સગાઈ કરવાનું નક્કી થયેલ જેના કારણે જે આરોપી નારાજ થઈ ગયેલ અને એની જે સગાઈ તૂટી જાય એ કારણે આ ફેક આઈડી બનાવી અને આ બેનને ખોટા મેસેજ કરેલા તથા જેને તેની સાથે જેની સગાઈ થવા નથી એને પણ આ મેસેજ કરેલા. આ છેલ્લા 7-8 મહિનાથી આવા મેસેજો કરેલા હતા અને મેસેજમાં એવા કન્ટેન્ટ હતા કે આ બેન કેરેક્ટર વાઇઝ બરોબર નથી અને એની સાથે તમે સગાઈ નહીં કરો એ પ્રકારના એની સાથે ચેટ કરી અને મેસેજ કરેલા.